रेशमा चरे गानी लाल लाए धाग्यानी कर्नाटक की कशीदानी વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? તો વિચારી રહ્યા હશો કે આટલા દિવસથી બ્લોગ નહીં આવતા અને બ્રેક પર બ્રેક આપણે કહીએ છીએ બ્લોગ આવશે પણ બ્રેક પર બ્રેક આવું બધું, તો એ બધું થોડા ઇસ્યુ હતા એના લીધે બંધ ચાલુ થયા કરે. પણ આજે આપણે આજે તો ન્યૂ યર થઈ ગયું હશે, તમે વિડીયો દેખો છો એટલે. બાકી આજે 31st છે અને આજના દિવસ પર અમે વિચાર્યું કે બ્લોગના અંદર આપણે આખું જે 2022 જે આપણું શેડ્યુલ હતું, શું શું પ્રોબ્લેમ આવ્યા, શું ફેસ કરી પ્રોબ્લેમ્સ ને આવું બધું, તો એ બધું તમારા જોડે અમે શેર કરીએ. તો આપણે ચાલુ કરીએ આપણો વિડીયો. કેમ છો તમે બધા? તો સૌથી પહેલાં તો તમને બધાને હેપી ન્યુ યર અને આ નવા વર્ષનો આપણો પહેલો વિડીયો બ્લોગ જે બી કહીએ આવી રહ્યો છે. તો આશા રાખીએ છીએ કે આ વર્ષ આપણું બહુ સારું જાય, તમારા બધાનું સારું જાય, અમે બ્લોગ બનાવતા રહીએ, તમે બ્લોગ દેખતા રહો, બસ આ ઉમેદ રાખીએ છીએ. તો આજે આપણે અમારી લાઈફમાં જે પ્રમાણે અપડાઉન જે બધા સ્ટોપ અને સ્ટોપ આવતા રહ્યા છે તેના વિશે કહીશું. કેમ કે અમે જ્યારથી આ જર્ની સ્ટાર્ટ કરીને યુટ્યુબની, તો અમે 2018 સ્ટાર્ટ કરી, હા 2018 ઓક્ટોબરથી અમે રાત્રે સ્ટાર્ટ કર્યું કે આજે કાલથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરે, વિડીયો નવરાત્રી પર. હા, અને પહેલા 3 વિડીયો અમારા નવરાત્રી ઉપર હતા, એ આપણી પહેલી ચેનલ ઉપર બરોડા બોઈસ વાળી, એ બી તમને બતાવું. હા, તો એના અંદર અમે બહુ બધી મહેનત કરી આમ તેમ. પહેલાં તો અમારી જોડે સારા ક્વોલિટીના ફોન નહોતા, કેમેરા નહોતા, કશું જ નહોતું. તો અમે ઇન્ટેક્સ છે, પછી વિવો છે, માઇક્રોમેક્સ છે, એમાં શૂટ કરતા, આ બધા ફોનમાં શૂટ કરતા. એમાં 8 મેગાપિક્સલથી લઈને 16 મેગાપિક્સલ સુધીનું કંઈ ક્વોલિટી આવતી હતી, કેમેરા ક્વોલિટી. તો આ બધી પ્રોબ્લમોથી ફેસ થયા હતા અમે. પછી ધીરે ધીરે થોડું મોટિવેશનલ બી મળતું રહ્યું કે સારું કરો છો, અમુક હેટ બી મળતા રહ્યા કે આ લોકો શું આવું બનાવી રહ્યા છે, આવું તેવું બધું. તો આ બધું અમે પ્રોબ્લેમને પછી જે સારું અમારી મુમેન્ટ હતી બધી ક્રોસ કરી, ધીરે ધીરે અમે લોકો ડેવલપ થતા ગયા સમય પ્રમાણે. પછી અમે લોકો યુટ્યુબ પરથી ટિકટોક ત્યારે ચાલતું હતું, આ 2022 ને એના પહેલાંની વાત કરી રહ્યા છે. તો ટિકટોક પર અમે લોકો થોડું ફની વિડીયોઝ ને આવું બધું બનાવતા રહેતા હતા. લગન કરીશ તું કરીશ લગન કરવાનું છે તારે, કરીશ તું લગન? ધોવા માટે પાણી નથી ને દરિયો ખરીદવાની પત્તર ભાડે છે. હું ભાડું છું અરે બાપો કરે છે ને આવી વાત. પણ કેમ, એમને કેમ શાંતિબેન પકડે, આટલી બધી ઉતાવળ કેમ કરે? એટલા પહેલાથી અમે ગ્રુપમાં જ કામ કરે છે, એવું કોઈનું પર્સનલ નહીં કે આવું તેવું. તો ત્યાં બી અમે લોકો બરોડા બોઈઝની નામની આઈડી હતી, એના ઉપર વિડીયોઝ બનાવી રહ્યા હતા. એ ટાઈમ પર બી વિડીયોમાં અમને બહુ જ ધ્યાન હતું કે ઇન્ટરેસ્ટ હતો આવું તેવું. અમે રાતે જાગતા હતા, પછી એડિટિંગ. પહેલાનો ટાઈમ હતો કે મારા જોડે ટેબલેટ હતો, કોઈ કંપની યાદ નહીં પણ ટેબ હતો મારા જોડે. તો એના અંદર સારું એડિટિંગ એવું થઈ જતું હતું હેંગ થયા વગર. તો 6-7 દિવસ થોડું એડિટિંગ કરીને એક વિડીયો, અમે 4 મિનિટનો વિડીયો માટે 6-7 દિવસ થઈ જતા હતા. તો આ પ્રમાણે અમે સમય જોડે બદલતા ગયા ધીરે ધીરે. અને ટિકટોકના ટાઈમ પર થોડું સારું લાગ્યું વિડીયો બનાવવાનું, કારણ કે પબ્લિક પહેલી વાર આટલી બધી આમ જોવા મળે, આપણને 1 મિલિયન વ્યૂ આપણા વિડીયો પર આવે. સવારે 7 વાગે ઉઠીને જઈએ અમે વિડીયો બનાવવા માટે, કેમ કે ત્યારે ટ્યુશન ક્લાસ બધું સ્કૂલ બધું ચાલુ હતું અમારું. તો સવારે જઈએ 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી વિડીયોનું શૂટ પર જઈએ, પછી સ્કૂલે આવું બધું શેડ્યુઅલ ચાલતું હતું અમારું. તો એના પછી ટિકટોક બંધ થયું, પછી અમે પાછું છે ને યુટ્યુબ પર ધ્યાન આપ્યું કે યુટ્યુબ પર કરીશું, કોઈ આગળ વધીશું, જલ્દીથી 100K સબસ્ક્રાઈબર કરીને સિલ્વર પ્લે બટન લાવીશું, આવું બધું વિચાર્યું હતું. મોટા મોટા સપના હતા. તો આમાં બી અમે થોડા ફેલ થઈ ગયા, મતલબ કે યુટ્યુબ પર એટલું જલ્દી ક્રોસ કરવું ઇમ્પોસિબલ છે, મતલબ કે પોસિબલ છે પણ અમારા જોડે એટલું બધું કંઈ ટાઈમ આપવું પડે છે અને ફૂલ ટાઈમ આપવા. અત્યારે અમારે ફૂલ ટાઈમ છે તો બી યુટ્યુબ માટે કંઈ કરી નહીં, કેમ કે અમારી ટીમમાં અમે બહુ બધા મેમ્બર્સ છે. પણ મેન ઇન્ટ્રોડક્શન કરાવું તો સૌથી પહેલાં અમે બન્યો છે. ત્યારે અમે બન્યો બધા વિડીયોઝ દેખતા હતા કોમેડી,
હિન્દી વિડિયો ગુજરાતી વિડિયો આવું પછી વિક્રમ ઠાકોર ના પિક્ચર દેખતા હતા એમાંથી લોકો વિક્રમ ઠાકોર ને આ બધા હીરોઝ ના પિક્ચર જોઈને આમ એવું રડે પછી પ્રેમમાં પડે આવું હતું અને અમે લોકો એવું વિચાર્યું કે આ પિક્ચરમાં આ ફાઇટ કરે તો આ હીરો કેટલો દૂર ઉડે છે હીરોની ફાઇટ ભલે હીરો કમજોર રહે પણ વિલન બહુ આમ હલ્ક જેવો હોય ને એ બી દૂર 10 ફૂટ દૂર ઉડે તો આ બધું દેખતા હતા અને એમાંથી થોડું કોમેડી અને એવું બધું ઇન્સ્પિરેશન લેતા હતા કોઈનું ખરાબ નહીં બટ અમે અમારું અલગ માઇન્ડ દોડાવતા હતા તો આ બધું દેખતા હતા અમે લોકો તો ઇન્સ્ટાગ્રામમાં એવી રીતે અમને ધ્યાન ગયું કે ઇન્સ્ટાગ્રામમાં બી આપણે ફોલોઅર્સ કરવા પડશે થોડું પબ્લિકમાં આવવું પડશે મેદાનમાં ઉતરવું પડશે તો મેં ધીરે ધીરે પછી રીલ્સ આવી ગઈ તો રીલ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને ત્યારે થોડું કંઈ નોલેજ કશું હતું નહીં પછી ધીરે ધીરે બહાર ફ્રેન્ડ સર્કલ બન્યું બધા જોડે આમ ફરતો થયો અમે પછી થોડું નોલેજ આવવા લાગ્યું મને પછી ધીરે ધીરે એટલે આ વસ્તુમાં કેવું છે આપણે જેટલું બહાર ફરીશું આપણે જેમાં માઇન્ડ લગાવવું હોય એમાં પછી એ પ્રમાણે આપણે રહેવું પડે પછી આપણે સમજો હમણાં ભણવું છે અને બહાર ફરતા રહીએ તો ભણવામાં ફોકસ ના થાય અને જો આપણે બહારની દુનિયા દેખવી છે તો ઘરમાં બેઠા બેઠા ફોકસ નહીં થવાનું આમ અમારું બરોડામાં બહુ મોટું ગ્રુપ છે અમારા બધાનું તો એમાં અમે બધા એક સાથે આમ એકબીજાને સજેશન આપતા રહીએ કંઈ નવી જૂની વાતો કરતા રહીએ તો આવી રીતે અમે નોલેજ એકબીજા જોડથી લેતા ગયા થોડું મારા જોડથી બીજા લોકો જોડથી મેં લઉં તો બસ આવી રીતે અમે લોકો એમાં ગ્રો કરતા ગયા અને મેં ઇન્સ્ટાગ્રામમાં આજથી 6 મહિના પહેલાં 40K ફોલોઅર્સ મેં કમ્પ્લીટ કરી દીધા હતા ત્યારે હું લિપસિંગ વિડીયોઝ બનાવતો હતો એટીટ્યુડ વિડીયો લિપસિંગ્સ વિડીયો અને ત્યારે યુવરાજ ખાલી મારા વિડીયો શૂટ કરતો હતો અને અમે યુટ્યુબ પર યુવરાજનો ફોકસ યુટ્યુબ પર હતો અને 6 મહિના પહેલાં યુટ્યુબ યુવરાજે વિચાર્યું હતું કે યુટ્યુબ ઉપર મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું તો ત્યારથી એનું થિંકિંગ અલગ હતું અને મારું થિંકિંગ અલગ હતું તો મેં રીલ્સમાં ધ્યાન આપતું હતું અને યુટ્યુબમાં વિચારી રહ્યો હતો કે કંઈક કરવું છે તો અમે લોકોએ મારી આઈડી પર 40K ફોલોઅર્સ થઈ ગયા હા મારી આઈડીને ડિસેબલ થઈ ગઈ કોઈ હેક કરી કે ડિસેબલ થઈ કશું કંઈ ખબર જ નહીં પડી આઈડીનું કંઈ લાપતા થઈ ગઈ એકદમથી આઈડી તો પછી અમે લોકોએ વિચાર્યું અને અમે બંને વિચાર્યું કે આપણે જે કામ યુટ્યુબ પર કરતા હતા પહેલાં એ જ કામ અત્યારે શોર્ટ્સમાં લઈએ તો અમે જે પહેલાં વિચારતા મોટી મોટી સ્ટોરીઝને આવું તો અમે ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ કરવા લાગ્યા મતલબ કે 60 સેકન્ડમાં 50 સેકન્ડમાં આવું બનાવવા લાગ્યા રિસ્પોન્સ અને એટલે તારા ભાઈના લગ્નમાં ખબર પેલો છાણી થી છોકરી આવી હતી કેવો કાચો કચકડો પીસ હતો એની માને અરે માપમાં આવું ના બોલ એટલે પણ મેં એને નંબર આલવા જતો હતો પણ થોડા સંકટ આવી ગયા બાકી ભાઈનું સેટિંગ તો પાક્કું જ હતું આ વખતે તને ખબર એ છોકરી કોણ હતી ના ભાઈ અરે મારા માસીની છોકરી હતી કઈ ગયો એની માને સેટિંગ વાળો ઓરિજિનલ વોઇસમાં વિડીયો ફર્સ્ટ ટાઈમ ઓરિજિનલ વોઇસમાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલો વિડીયો થોડું ઓછું ગયું મતલબ કે મારા 1000 ફોલોઅર્સ આ નવી આઈડી પર 1000 ફોલોઅર્સ હતા ને તો 1500-2000 વ્યૂઝ આવ્યા તો થોડું એ લાગ્યું પછી બીજો ત્રીજો ચોથો વિડીયો બનાવતા ગયા અને ધીરે ધીરે આપણે પબ્લિકને ગમવા લાગ્યું વસ્તુ અને જે 5મો કે 6ઠો વિડીયો બનાવ્યો અમે એ વિડીયોમાં લાઈફમાં પહેલી વાર ના વિડીયો મિલિયનમાં નહોતો ગયો વિડીયો લાખોમાં જ હતો 2-4 લાખ પણ એ વિડીયો શેર 42,000 બે દિવસમાં 42,000 લોકોએ શેર કર્યો વિડીયો તો મારા માટે તો બહુ આમ એ હતું પહેલા વિડીયો શેરિંગ થતા હતા વધારે લાખોમાં શેર થતા હતા બટ પોતાના અવાજ ઉપર જે વિડીયો શેર થયા તો મને કંઈ આમ એ લાગ્યું કે હવે કંઈ કરવું પડશે તો એના પછી અમે લોકોએ સ્ટાર્ટ કરતા ગયા તો બહુ બધી અમારી રીલ્સો વાયરલ થતી ગયા અને ત્યારે મેં યુવરાજ અને કુનાલ હતો મારા જોડે અમે 3 જણે સ્ટાર્ટ કર્યું હતું આ મેદાનમાં પગ મૂકેલો કે હવે કંઈક કરવું જ છે તો અમે 3 જણ રોજે સવાર પડે એટલે નીકળી જઈએ બહાર કંઈ ના કંઈ નવી નવી સ્ટોરી અત્યારે તો થોડું ઇઝી છે અમારા માટે બટ પહેલા બહુ હાર્ડ હતું રૂટિંગ એકદમ સ્ટોરી નાખીને તે સ્ટોરી કેવી રીતે સ્ટાર્ટ કરવી અને એડ કરવી વિડીયોમાં સૌથી મેઇન વસ્તુ બે જ વસ્તુ છે કે પહેલા સ્ટાર્ટ કરો અને એન્ડ કરો હેલો કઈ છે ખબર છે
તો ચાલ મંગાઈ લે ભાઈ, ગમવા જ છે, હમણાં જ મંગાઈ લો. એક કામ કર, હમણાં તું પૈસા આપે, બીજી વાર દેખાશે ને હું પૈસા આપી દઈશ. મંગાઈ લે. કઈ કરવું છે તો કરી જ દેવું છે. તો અમને આમ અમે વિડીયો બનાવતા ગયા, અને આમાં સ્ટાર્ટિંગમાં અમને બહુ સપોર્ટ મળ્યો કુનાલથી, કે અમારા ગ્રુપમાં છે ને જેટલા મેમ્બર્સ છે એ બધાનો ફૂલ સપોર્ટ છે, પણ બધા ટાઈમ પર અમને સપોર્ટ કરે. મતલબ કે જ્યારે અમારા જોડે કોઈ નહોતું ને વિડીયો શૂટ માટે કે કંઈ રોજે હેલ્પિંગ માટે, ત્યારે કુનાલ અમારા જોડે હતો. મતલબ ત્યારે કુનાલ એની જોબ વર્ક છોડી દીધી અને અમારા જોડે રોજે ફરતો હતો. 2 મહિના સુધી કુનાલે અમને એવી રીતે સપોર્ટ કર્યો. જેવું એનું જોબ વર્ક બધું સ્ટાર્ટ થયું, એના પછી મેહુલને ભણવાનું પતી ગયું, તો એ આખો આખો દિવસ અમારા જોડે ફરવા લાગ્યો. આવી રીતે બધા પોતપોતાનો ટાઈમ અમને આપતા રહ્યા અને સપોર્ટ કરતા રહ્યા. તો બસ આમને આમ અમે લોકો વિડીયો બનાવતા ગયા અને 6 મહિનામાં 100K ફોલોઅર્સ કમ્પ્લીટ કરી દીધા. અને એની પાછળ મહેનત મેં કહું તો સૌથી પહેલાં તો આ બધા જે અમારા ટીમ મેમ્બર્સ છે, આ બધા છે, બીજા બધા બી છે, બટ અત્યારે સમજો કે આ બધાએ અમને હેલ્પ કરી છે. પછી સૌથી પહેલાં અમારો છે હિતેશ પુરોહિત પવડા બોઈસ, તો એને સૌથી વધારે હેલ્પિંગ, બધું મેનેજમેન્ટથી લઈને સજેશન આપવું, શું કયા ટાઈમ પર શું કરવું, આ બધી હેલ્પ હિતેશે કરેલી છે અમને. પછી સેકન્ડ નંબરમાં કુનાલ છે, તો કુનાલે અમને આમ બહારની વસ્તુ બધી શીખવાડી છે કે કયા ટાઈમ પર કોના જોડે શું વાત કરવી, આપણે કોના જોડે કેવો બિહેવિયર રાખવો, આ બધી વસ્તુ. અને જે અમારા પાછળ બધું બેકગ્રાઉન્ડમાં બધું ચાલતું હોય કે તમારા વિશે આ કોણ ખરાબ બોલે છે કે આ કોઈ ઝઘડા માટે આ છે, તો ઓલવેઝ કુનાલ અમને સપોર્ટમાં ઉભો હોય અને એવું જ કે દેખ ભાઈ તમે લોકો તમારું કામ કરો, બાકી બધું મેં જોઈ લે. તું ટેન્શન મત લે, મેં કુછ કરતા હું, તું ટેન્શન મત લે, ટેન્શન ના લું. તો એ અમારા માટે બહુ હેલ્પફુલ છે. તો આપણા આપણા ગ્રુપમાં બીજા લોકોએ હેલ્પિંગ કરી છે, જિગ્નેશ છે, મેહુલ છે, પ્રિન્સભાઈ છે, પછી બીજા બધા જ જે આપણા બધા જ ગ્રુપમાં જેટલા લોકો આવે છે. અત્યારે કેવું એક એક નામ લઈશ તો વિડીયો બી લાંબો થશે. જેટલા બી મારા ટીમના મેમ્બર્સ છે, મતલબ કે મારી નહીં, અમારે આખું બોન્ડિંગ જ છે, જે અમારું ફેમિલી છે એ બધાનો બહુ જ સપોર્ટ છે અમારા માટે. તો મેં તો એટલું જ કહીશ કે આજે અમે લોકો જેવી જગ્યા પર છે ને ભવિષ્યમાં જઈશું, તો એ બધાના લીધે જ છે. બાકી એકલા તો કોઈ કશું કર્યું નહીં ને એકલા કોઈથી કશું થાય બી નહીં. તો મારું કે મારા માટે તો આ જ છે કે આ બધા મારા ભાઈઓએ જે સપોર્ટ કર્યો છે એના લીધે આજે આ વિડીયો બી એમના લીધે જ બની રહ્યો છે, એવું સમજીએ તો બી માની શકે. બસ તો મારા જેટલા બી ગ્રુપ બોન્ડિંગ ને અમારું જે બરોડા ભાઈ સારમી જેટલા લોકો છે બધાનો બહુ દિલથી થેન્ક યુ, અને બહુ જ સપોર્ટ છે બધાનો. તો એનું લિપસિંગનું ચાલુ રાખશે એની આઈડી પર, અને મારી આઈડી પર આપણું જે કન્ટેન્ટ નાખી રહ્યા છીએ એ જ નાખીશું. અને બીજા બધા આપણા ગ્રુપ મેમ્બર છે એ બધા તો રોજે ધમાલ કરતા જ હોય છે, એમની આઈડી પર એ બધાને ફોલો કરી દેજો. અને અમારા અંદરથી બધું નવા જૂની બધું આવતું રહેશે. ન્યૂ યર છે એટલે ન્યૂ સરપ્રાઈઝો બધા અમે આપતા રહીશું યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, અને બીજી ગૂગલ પર બી આપણા વિડીયો આવતા રહેશે. તું સમજા? હા નહીં તું સમજા નહીં. તો અત્યાર સુધી સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ, અને અમે આગળ મહેનત કરતા રહીશું. ભગવાનને પ્રાર્થના કરીએ અને આ 2022ને હસતા હસતા રડતા રડતા જે બી કરીને બાય બાય કેવું હોય એને બાય બાય કરીએ, અને 2023ને ખેંચી લાવીશું આપણે આવા તો બરાબર. તો અહીંયા કરથી આપણે વિડીયો એન્ડ કરીએ છીએ, અને આ વિડીયોને તમે લાઇક કરો, શેર કરો, શેર ના કરશો વાંધો નહીં, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. ખાલી કોમેન્ટ તો અમે ચેક કરતા જ હોય, 24/7 આપણે અવેલેબલ હોય છે યુટ્યુબ પર. તો તમે અમને યુટ્યુબ પર કમેન્ટ્સમાં કંઈ બી ઇસ્યુઝ કે આવતી કોઈ હોય તો અમને પૂછી શકો છો, અને ઇન્સ્ટાગ્રામ પર બી તમે જો ના ફોલો કર્યા તો ફોલો કરી દેજો. બહુ મહેનત કરીએ છીએ અમે લોકો, કે રોજે સવારે ઉઠવાનું, રાત્રે મોડા સુધી એડિટ કરવાનું, અપલોડિંગ કરવાનું, આવું બધું. જે પોતે ક્રિએટર્સ હશે એ લોકોને ખબર હશે કે કેટલી મહેનત થાય છે આ બધું કરવા માટે. તો બસ આટલું, અને થેન્ક યુ સો મચ અહીંયા સુધી વિડીયો જોવા માટે. ટેક કેર, બાય બાય, હેપી ન્યુ યર. Yeah, I got it. Yeah, Baroda.